નમસ્કાર. મુંબઈ સમાચારની કોલમ લોકકથાની વાતો આ નામથી મેં 104 જેટલી જુદી જુદી વાર્તાઓ લખી હતી, જેમાં આજે આપને વાત કરવી છે વીર મોખડાજી ગોહિલ. આજ તો સુરવીર સમર્થ યોદ્ધા અને પવિત્ર વ્યક્તિની વાત કરવી છે કે જેમણે સલ્તનતના જુલમો અને ચાંચિયાગીરીની સામે લડવાનું પસંદ કર્યું અને મખમલી ગાડીમાં આળોટતો રાજહૃદયી પ્રાણ નાળિયેરની જેમ જ હોમી દીધો. ભલે ને તેમણે પ્રાણ હોમ્યો, પણ લોકો હજુ સુધી તેમને ભૂલ્યા નથી જ. મોખડાજી એટલે મરદાઈનું છોગું, ભડવીર રાજવી, એ શિહોરના ભાવનગરના ગોહિલ રાજવંશના મૂળ પુરુષ સેજકજી ગોહિલના પુત્ર રાણજીના પુત્ર હતા. એવું લોકકથામાં કહેવાય છે કે મોખડાજી માથે કાલિકા માતાનો હાથ હતો અને રોજ સવારે એક શેર સિંદૂર પી જતા હતા. એવી તો એમની હોજરીમાં જબરી તાકાત હતી અને હનુમાનજીના પણ ભક્ત હોવાથી હનુમાનજીનું માદળિયું હાથે કાયમને માટે બાંધી રાખતા હતા. મોખડાજીને ખરકડીના બાલનશાહ નામના પીર ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી. તેમના આશીર્વાદથી તેમને ત્યાં આભને ટેકો દે એવા એક પુત્ર જન્મ્યા, તે ડુંગરસિંહ. તેથી મોખડાજીએ બાલનશાહ પીરનો રોજો ચણાવ્યો હતો અને દરગાહના મુંજાવરને ખરકડી ગામ ભેટ આપ્યું હતું. મોખડાજી એક શક્તિશાળી અને ધૈર્યવંત બુદ્ધિશાળી શાસક હોવાથી તેમણે પોતાના અંગત નૌકાદળની પણ સ્થાપના કરી અને તેમણે ઘોઘા અને પીરમ બેટનો કબજો પોતાની તલવારના જોરે મેળવ્યો હતો. ગોહિલવાડ આજુબાજુના દરિયામાં ધાક જમાવી બહારના વહાણો પાસેથી દાણ વસૂલ કરતા હતા. ઘોઘા એ સમયે સમૃદ્ધ બંદર હતું અને ત્યાં દેશ દેશાવરના વહાણો આવતા જતા હતા. એટલું જ નહીં, ત્યાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પણ મોટા પાયે વિકસ્યો હતો. એટલે આપણા હૈયા ઉકલતવાળા પૂર્વજોએ કહેવત પણ શરૂ કરી હતી કે લંકાની લાડી અને ઘોઘાનો વર. દિલ્હીની ગાદી ઉપર સુલતાન મહંમદ તઘલકનું રાજ તપે છે ને તેની હિન્દુસ્તાનભરમાં હાક વાગે છે. તેની નજર હિન્દુસ્તાનના એક એક પ્રાંત ઉપર ફરતી રહે છે કે ક્યાંક જાઓ તો ક્યાંક કશુક પ્રદેશ મળે અને ધર્મનો પ્રચાર થાય. એવામાં જોતું તૂને વૈદે કીધા જેવું બન્યું. દિલ્હીનો મોટો વેપારી 14 વહાણોમાં સોનાનો કાચો માલ ભરી પીરમ બેટમાંથી પસાર થયો ને જ્યાં ત્યારે મોખડાજીના માણસો દાણ ઉઘરાવી રહ્યા હતા. તેને આ વેપારીએ દાણ ભરવાની આનાકાની કરી અને લાંબી રકજક ચાલી ત્યારે મોખડાજીના માણસે આ દિલ્હીના વેપારીને કાઠિયાવાડી તાકાતનો પરિચય કરાવ્યો. ત્યાં તો વેપારીના 32 કોઠે ક્રોધ વ્યાપી ગયો અને તેણે પોતાના અપમાનનો બદલો લેવા ગુજરાતમાં જ સુલતાન મહંમદ તઘલક હાજર હોવાથી ખંભાતના દરબારમાં જઈ ફરિયાદ કરી કે સુલતાન, આપણા રાજમાં વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. બાદશાહ સિંહાસન ઉપરથી ઊભો થઈ ગયો. કહે હોય નહીં, અરે હોય નહીં. ત્યારે વેપારીએ ગરીબડું મોઢું કરીને કહ્યું કે તો આપ એકવાર કાઠિયાવાડમાં જઈ આવો અને જોઈ આવો પરવરદિગાર. સુલતાનને થયું કે આટલા દુઃખી માણસની વાત તપાસવા તો જવું જ જોઈએ. એટલે તરત જ સેનાપતિને હુકમ કરી દીધો કે લશ્કરની તૈયારી કરો, આપણે કાઠિયાવાડમાં જવું છે. અને સુલતાનને થયું કે આવા જોરાવર વ્યક્તિને લગામમાં લેવો એ જ સારું. આ માટે તેણે ઘોઘા પર ચડાઈ કરવાનું નક્કી જ કરી નાખ્યું અને જોત જોતામાં બધી તૈયારીઓ થઈ ગઈ. સોનેરી રાવટીઓ, સરસામાન, ઘોડા અને પાયદળને ખંભાતથી સાબદું કરવામાં આવ્યું.
મહંમદ તઘલક અને મોખડાજી ગોહિલ વચ્ચેની લડાઈનું આબેહૂબ સુંદર વર્ણન ભાટ ચારણ અને બારોટોએ કરેલ છે કે મહંમદ તઘલકનું પાયદળ, ઘોડેસવાર, ઈ દળ વગેરે મોટી સેના સાથે વાવાઝોડાની જેમ ઘોઘા આવ્યો અને સમુદ્રના કાંઠે ઇસ્લામી ચાંદના વાવટાઓવાળી રાવટી ખોડી દીધી છે. મહંમદ તઘલકનું લશ્કર ઈસવીસન 1347માં ગોહિલવાડમાં આવ્યું ને ઘોઘાને ઘેરી લીધું. વીજળીની જેમ મુસલમાની શમશેરો લબરકા દેવા માંડી ને મોખડાજીના લશ્કરે પણ સામી છાતીએ આનો વળતો જવાબ આપવા કૂચ કરી છે. બંને લશ્કરો સામસામા આવ્યા ને ધમસાણ યુદ્ધ જામ્યું. મોખડાજીએ પોતાના અજીતપણા અને કાલિકા માતા અને હનુમાનજીના શ્રદ્ધાબળે અને રાજપૂત હોવાને નાતે ખુલ્લા મેદાનમાં લડવા બહાર આવ્યા અને જાકાજીક જાકાજીક બોલી ગઈ અને રણશિંગાઓ વાગવા માંડ્યા ને ગોહિલની ફોજે તઘલકની ફોજનો સોથ વાળી દીધો અને કોઈના હાથ કપાયા છે, કોઈના માથા છેદાયા છે તો કોઈ વળી અધવચેથી કપાયા છે. લોહીના ફુવારાઓ ઉડતા જાય છે. આ યુદ્ધના ધમસાણથી ડમરી એવી ચડી છે કે આખું આભ ઘેરાઈ ગયું છે. સબના ઢગલાઓ ખડકાતા જાય છે તો રક્તની નીકો વહેવા માંડી છે. ગીધડાઓ આકાશમાં માંસ ખાવા ઉતરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સુલતાન મહંમદ તઘલકના ભાણેજને હાથી ઉપરથી ડફ દઈને હેઠો નાખ્યો છે ને મારો મારોના પોકારો પડતા હતા અને મોખડાજી ગોહિલ આગળ વધી રહ્યા હતા. એવામાં કોઈ સૈનિકે મોખડાજીનું જનોઈ વઢ ઘા મારી માથું ઉતારી લીધું તો જાણે કે ધડને છાતીએ નવી આંખો નીકળી હોય એમ માથા વગરનું ધડ હાથમાંની શમશેર વીંચતું વીંચતું આગળ વધતું વધતું શત્રુના માથાનું ખળું કરતું ચાલ્યું જાય છે. તેવામાં કોઈ મુસલમાન સૈનિકે ભૂરા રંગની મંત્રેલી ગળી ચોપડેલ દોરી મોખડાજી પર નાખતા ધડ અભડાયું અને ત્યાં જ શાંત થઈ ખદડ પર પાસે ગુંદી મુકામે પડ્યું. આજે પણ ઘોઘામાં મોખડાજીનું માથું પડ્યું ત્યાં તેમની નાની દેરી છે જેનો ગોહિલવાડ રાજપૂત સમાજ જીર્ણોદ્ધાર માટે કમર કસી રહ્યો છે અને ખૂબ ઉત્તમ કામ ત્યાં કર્યું છે. પીરમમાં મોખડાજીનો પાળ્યો છે. પીરમ બેટમાં મોખડાજીને જે હનુમાનજી ઉપર અગાધ શ્રદ્ધા હતી તે હનુમાનજી હાજરા હજૂર છે. કેટલાક તો મોખડા હનુમાન તેમને કહે છે. આપણી વાત આટલેથી જ અટકતી નથી. પણ મોખડાજીના નામે કેવો ઉત્સવ વર્ષોથી ઉજવાય છે એ ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રેમની લોકચાહના બતાવે છે. જેમનો પ્રભાવ ગુજરાતભરમાં પડ્યો હતો અને ભરૂચ આસપાસના ગામડાઓમાં ઘોઘારાણાનો ઉત્સવ ઉજવાતો હતો. ઘોઘારાણાના ઉત્સવમાં માત્ર ઘોઘાના માથાની જ આરાધના કરવામાં આવે છે. આ મોખડાજી ગોહિલના નામે ઉજવાતા ઘોઘારાણાના ઉત્સવ વિશેનું સચોટ વર્ણન કરતું એક ગીત પણ આપણને મળી આવ્યું છે. આજે પણ પીરમબેટ અને ઘોઘાના દરિયામાંથી નીકળતો કે જતો દરેક ખલાસી પૂરા ભાવથી પ્રેમથી મોખડાજી ગોહિલને યાદ કરી કંઈક ને કંઈક ચૂંદડી, મોડિયો, નાળિયેર કે ફૂલ ચડાવતો જાય છે અને રોજ અસંખ્ય લોકો માનતા ચડાવવા આવે છે. આવી હતી વીર મોખડાજી ગોહિલની એક અદ્ભુત વાત.